અને હવે જો આગળ વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે બે મહિનાથી પગાર પગાર ન ચૂકવાતા કોરોના વોરિયર્સ માટે ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે જેમાં કેટલાક કર્મચારીઓ પાછલા દસ વર્ષથી આઉટસોર્સિંગથી વર્ગ ત્રણ અને ચાર માં ફરજ બજાવી રહ્યા છે અધિકારીઓના વાંકે આરોગ્ય કર્મચારીઓની કુટુંબનું ભરણ પોષણ કરવામાં પણ હવે મુશ્કેલી પડી રહી છે આણંદ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય આરોગ્ય વિભાગની અંદર ફરજ બજાવતા જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે કર્મચારીઓ છે તેમને છેલ્લા ઘણા સમયથી પગાર ન મળવાને કારણે તેઓ એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જિલ્લાના જે આરોગ્ય અધિકારીઓ છે તેમને આવેદનપત્ર આપનાર છે શું માંગ છે તેઓની આપણે સીધી વાત કરીશું તેઓ સાથે શું નામ આપનું મારું નામ સંજય રબારી છે સંજયભાઈ શું માંગ સાથે તમે આજે અહીંયા આવ્યા છો આજે છેલ્લા ત્રણેક એક મહિનાથી અમારા પીએસસી સેન્ટરના કોઈ પણ કર્મચારીનો પગાર થયો નથી અને એક વર્ષથી જ્યારે કોરોના હતો તે કોરોના કાળમાં અમે જે કપરી પરિસ્થિતિમાં જે ફરજ બજાવી છે એ આ અધિકારીઓને કોઈને કસી એ એની એ છે નહીં બરાબર તો કોરોના બાબતે અમે જે ફરજ બજાવી છે તો પગાર બાબતે અમને કેમ આટલું બધું વિલંબ કરવામાં આવે છે એ અમારી માગણી છે ત્રણ મહિનાથી પગાર નથી મળતો કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે ત્રણ મહિનાથી પગાર નથી થયો એ માટે ઘર ખર્ચો પહેલાં પહેલો કાઢવાનો છોકરાઓ માટેનો એ છે બીજું કે અમારા માટે જે કોરોનામાં અમે કામ કર્યું એ બાબતે અમને જે એવોર્ડ મળવાનો હતો એ બીજા લોકોને એવોર્ડ આપ્યો જે લોકો કામ નહોતું કરે એ લોકોને એવોર્ડ આપ્યો અમને તો કોઈ એવોર્ડ વેવોર્ડ આપ્યો નથી એ રીતનું છે તમારી માંગ શું છે અમારી માંગ એટલી કે અમારો પગાર વધારો કરો વધતા કે અમને જે જોઈએ અમારું કામકાજનું નું એ અમને હાલવું જોઈએ અમને સન્માન આલવું જોઈએ અમને કોઈ સન્માન હાલતા નથી તમે આઉટસોર્સિંગ થી ફરજ બજાવો છો હા આઉટસોર્સિંગ ફરજ બજાવું છું તો તમારો પ્રતિમાસનો પગાર કેટલો છે આમ તો અમને કહેવાય છે 16000 પણ આલે છે અમને 9.5 9000 અચ્છા આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે જે વાત કરવામાં આવે છે તેના કરતાં ઓછો પગાર આપવાનો આક્ષેપ પણ તેમના દ્વારા જ થઈ રહ્યો છે જે પ્રકારની એક માહિતી એવી પણ સામે આવી છે કે જે પગાર મળવો જોઈએ એના કરતાં ઓછો આપે છે અને છતાં પણ ત્રણ મહિનાથી પગાર નથી થયા શું કહેશો આમ તો સાહેબ અમારા પગાર નથી એનું કારણ એક જ કારણ છે કે અધિકારીઓ એમની એમની મિલી ભગત છે એ લોકો એમનું ધારું જ કરી શકે છે બરાબર ત્રણ મહિનાથી અમારા કર્મચારીઓ જે પગાર નહીં થયો અમારે ગુજરાન ચલાવવું હોય છોકરાઓને ફી ભરણ તારી સ્કૂલો ખુલી ગઈ છે કોરોના વાયરસમાં જે અમે કામ કામગીરી જે બચાયેલી છે એનું અમને આ લોકોનું કંઈ એ જ નથી તો અમારે ઘર ગુજરાન ચલાવવું કે એની માટે અમે અત્યારે ભેગા થઈને અમે આવેદન આપણા

ભયો વધાયેલા છે એ લોકોને એક જ સવાલ છે કે ભાઈ પગાર થયો નથી પગાર થયો નથી અમે અધિકારીઓ લગીન પર રજૂઆત કરેલી છે તો કે હજુ કે એકાઉન્ટ ખોલવાની વાર છે ખુલી જશે એટલે તમારા ખાતામાં પગાર પડી જશે તો અત્યાર લગીન પર અમારા ખાતામાં હજુ પગાર પડ્યો નથી અત્યારે અમે કે રીતના અહીં આયા છે એ અમારું મન જાણે છે આઉટસોર્સિંગ જે તમે જે લોકો જે ફરજ બજાવો તો બધા જે કર્મચારીઓ કેટલા વર્ષોથી ફરજ બજાવતા હશે આમ તો છેલ્લા 15 થી 20 વર્ષથી ફરજ બજાવે બધા કર્મચારી તો પણ જ્યારે આર્થિક રીતે કે જે પૈસાની વાત છે કે એકાઉન્ટની ની વાત કરવામાં આવતી તો લાગે છે કે અધિકારીઓની જે બેદરકારીના કારણે તમારે ભોગ બનવું પડે છે હા એના માટે કમિશનરે આજ લેટર કરેલો કે એ કર્મચારી અરે માન્ય નીતિન પટેલ સાહેબે જે રજૂઆત કરી હતી કે કર્મચારીનો એસ્ટ્રો એકમ પ્રમાણે પગાર થવો જોઈએ નવેમ્બર ડિસેમ્બરથી માંડીને સપ્ટેમ્બરમાં એમણે એ લેટર કરેલો તે છતાં હજુ આજે ફેબ્રુઆરી મહિનો આવે છતાં હજુ એસ્ટ્રો એકાઉન્ટ ખુલ્યું નથી એસ્ટ્રો એકાઉન્ટ ખુલવામાં પણ બે ત્રણ મહિના લાગે છે આ હતા આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેમની જે માંગ છે પગારને લઈને અને તેને લઈને તેઓ આજે વિરોધ કરી રહ્યા છે અને જે કર્મચારીઓ છે તેમનો અધિકારીઓ પર ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવે છે ત્યારે જોવાનું એ રહેશે કે બેદરકાર અધિકારીઓ દ્વારા જે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને ક્યારે પગારની ચુકવણી કરવામાં આવે છે